હેલો વેલકમ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ એટલે જ્ઞાન સેતુ ઓકે જ્ઞાન સેતુને ઇંગ્લિશમાં કહેવાય છે બ્રિજ કોર્સ તો ફ્રેન્ડ્સ એના માટે જે તમે માસ પ્રમોશનથી ધોરણ નવમાં પ્રવેશી ગયા છો બરાબર ને તો ફ્રેન્ડ્સ આમાં શું છે કે તમારી એક્ઝામ લેવાય નહીં તો તમારે તે પ્રમાણે તૈયારી પણ ન જ થઈ હશે હશે બરાબર ને તો આ જેટલું કંઈ પણ વસ્તુ આઠમાનું જેટલી કંઈ પણ વસ્તુ બાકી રહી ગઈ છે તે બધી જ વસ્તુ આ બ્રિજ કોર્સમાં તમારી કવર થઈ જશે એટલે આ કોર્સ તમારા માટે બહુ જ અગત્યનો છે તેથી આ વિડીયો તમે આખું જો દસ દસ મિનિટનો વિડીયો હું તમને ભાગ ભાગ રૂપમાં મૂકતો રહીશ તે પ્રમાણે તમે રોજ જોતા રહીશો બરાબર તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેથી કરીને અંગ્રેજીમાં આવનારા દિવસોમાં તમને કંઈ પણ તકલીફ થશે નહીં ઓકે ફ્રેન્ડ્સ ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ફ્રેન્ડ્સ તો જોઈ લઈએ કે ઓલ અબાઉટ મી ઓલ અબાઉટ મી એટલે પોતાના બારેમાં લખવાનું છે આઈ એમ નયન એ લખેલું છે તો આઈ એમ નયન કોઈ બી વાર તમે ફોર્મ ભરો તો આવી રીતે ફોર્મ ભરવાનું ઓકે બેન્કમાં પણ તમે ખાતા ખોલાવવા જાઓ છો તો આવી રીતે જ બેંક બેંકમાં પણ ફોર્મ ભરવાનું રહે છે ઓકે તો ફ્રેન્ડ્સ આ બધું છે સરનેમ હંમેશા કેપિટલ લેટરમાં લખવાનું આ ઉપર લખેલું છે ફિલ ધ ડિટેલ્સ વિથ કેપિટલ લેટર્સ ઓનલી તમારો સરનેમ સરનેમ એટલે તમારા કોઈ શિક્ષકનું નામ નહીં પણ તમે કોઈ પ્રંડેલ પટેલ ઓકે ગમે તે હોય બરાબર ને તે પ્રમાણે લખવાનું છે તમારો સરનેમ પછી તમારું પોતાનું નામ ફાધર્સ નેમ મધર્સનેમ બ્રધર્સનેમ સિસ્ટર્સનેમ ગ્રેન્ડ ફાધર્સનેમ ગ્રેન્ડમધર્સનેમ આ બધું તમારે લખવાનું છે ઓકે પાસપોર્ટ સાઇઝ ફોટો અંકલ નેમ આંટીઝનેમ હોમ એડ્રેસ હોમ એડ્રેસ ડિસ્ટ્રિક્ટ એટલે શું ઓકે ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો કયો જિલ્લોમાં રહ્યો છે મોબાઈલ નંબર ઓકે હવે વર્લ્ડ ગેમ્સ આપણે રમવાનું છે વર્ડ ગેમ્સ આપણે જોઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા કે એલ્ફાબેટિકલ ઓર્ડર ઓકે એલ્ફાબેટિકલ ઓર્ડર યાદ રાખવાનો છે ડિક્શનરીના ક્રમ મુજબ એટલે હંમેશા તમે જુઓ કે એલ્ફાબેટિકલ ઓર્ડર હંમેશા એ બી સીડી તો આપણને આવડે છે એ બી સીડીને શું કહેવાય છે એલ્ફાબેટ એ બી સીડીને કહેવાય છે એલ્ફાબેટ એ ટુઝ જ્યારે એટલે ડિક્શનરીમાં પણ તમે જ્યારે શબ્દકોષ કહેવાય શબ્દકોષ માં તમે જ્યારે પણ શબ્દની રચના જોઈ હશે કે કેવી રીતે મૂકવામાં આવે છે તો કેવી રીતે મૂકવામાં આવે છે કે પહેલાં એ પરથી વાક્ય એ પરથી શબ્દ આવે પછી બી પરથી પણ એ પરથી બી કેવા આવે પહેલાં એ એ પછી એ બી ઓકે તો પહેલાં ડિક્સનરીમાં તમને જોવા મળશે ઓકે એ એ આવા શબ્દ જોવા મળશે પછી એ બી ઓકે એ બી એ સંકેત તમને આવું જોવા મળશે પછી એ વાળું ઓકે એ સી સી યુ એ સી બરાબર ને તો આ એ વાળો પછી એ ડી એડવર્ટાઇઝમાં શું આવે છે એ તો આવા શબ્દ તમને જોવા મળશે પછી એ ઈ આવો ચાઇ છે ઓકે તો આવી રીતે આપણે અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરીએ કે એલ્ફાબેટિકલ ઓર્ડર તો ઠંડી પહેલાં કયો શબ્દ આવશે એ વાળો પછી બી પછી સી ડીઈ એફ ઓકે તો આને કહેવાય એલ્ફાબેટિકલ ઓર્ડર ઓકે ફ્રેન્ડ્સ તો તમે આ નંબર ટુ થ્રી ફોર કરી શકો આરામથી બીજું પણ એક સમજાવી દઉં છું પછી તમે કરજો ઓકે એ વાળું તો નથી બી વાળું હવે બી વાળું બે છે તો શું કરવાનું બી બીજો શબ્દને જોવાનું બીજો શબ્દ કયો છે એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ તો આ એલ આવે છે તો આ મૂકી દેવાનું એલ એમ એન ઓપી ક્યુ આર તો પછી આ મૂકી દેવાનું બરાબર ઓકે પછી જોવાનું આટવાનું માટે કયો શબ્દો આવે છે એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ એન આવી ગયું ને ઓ પછી પી પછી ક્યુઆરએસટી તે પ્રમાણે આપણે શબ્દોની ગોઠવણી આ કરવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો તમારે થ્રી ફોર ફાઇવ હોમવર્ક છે તમારું ઓકે હવે એક્ટિવિટી ઉપર આવી જાય કે નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરી એક સરખા ઉચ્ચારવાળા રાઇમિંગ વર્ડ્સ શબ્દો શોધીને આપણે નડુપમાં લખવાનો છે બેટ ઓકે બેટ સાથે શું આવશે તો ઢેઠ બેટ સાથે આવશે આવી જો બેટ ઢેઠ કેટ આવું પણ આવી શકે ચાલો રીંગનું શું આવશે રિંગનું સિંગ આવી શકે તો સિંગ આમાં છે કે જોવાનું છે આયરું સિંગ બરાબર ઓકે ઓકે તો આ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે આમાંથી લખવાનું છે બોક્સ બોક્સનું શું આવશે ફોક્સ આવી શકે છે કે ઓક્સ આયરું બોક્સ તો ઓક્સ મોલ ટુ બોલ સમજાઈ ગયું ફ્રેન્ડ્સ તો આવી રીતે તમે આમાં જોઈ શકો બધા જ તમારે લખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ નહીં તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો એના માટે હું અલગથી વિડીયો બનાવીશ ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓર ફાઇવ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આજે લખેલું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતના સાધન તબલા પિયાનો વાયોલિન ફ્લૂટ અને ગીતાર અમારે તમને કોઈ પણ એક વસ્તુ દેખાય તો તમે કહી શકો છો આજે લખેલું છે કે આ વાયોલિન આપણને મળી ગયું અહીંયા વીઆઈઓ એલ આઈ એન વાયોલિન બીજું તમારે શોધી કરવાનું છે ગીતાર આયરું મળી ગયું આપણને ગીતાર ઓકે પછી તબલા પણ તમે શોધી કાઢો જે પ્રમાણે તમને બધું મળશે જ બરાબર ને ફ્રૂટ પણ આપવા મળી ગયું આપણને ઓકે પછી તબલા તમે એમાંથી શોધી શકો છો આ રૂટ ટબલા મળી ગયું બરાબર અને વાયોલિન બાકી રહ્યું વાયોલિન પણ મળી જશે ઓકે વાયોલિન કાં છે ઓકે મળી જ જશે વાયોલિન તો મળી જ ગયું બરાબર ને પિયાનો પિયાનો બાકી છે ને ઓકે પિયાનો કાં છે આમાં મળી જશે આપણને પિયાનો ઓકે આરું પિયાનો પણ હવે મળી જ ગયું ઓકે ચાલો સમજાઈ ગયું આવી રીતે આપણે શોધવાનું છે ચાલો ઓકે હવે એક્ટિવિટી આવું છે કે લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ડેમ લાઉડલી તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે બોલશો ઓકે બોલજો ચાલો બીટ આ બંનેને હોમોફોન્સ કહેવાય આવા શબ્દને શું કહેવાય હોમોફોન કે બોલે તો ખબર જ નહીં પડે બોલે તો ખબર જ નહીં પડે આ બીટ ઓકે આ શબ્દને મિનિંગ સમજાવો બીટ એટલે કે વસ્તુ આપણે કરદી જાય ને તે બીટ અને આ બીટ એટલે કોઈને આપણે મારીએ તે આ લેટ એટલે કરવા દે પરવાનગી આપવી અને લેટ એટલે મળવા આઉટ એ મેટ મેટ એટલે શું કઈ વસ્તુને મળવું અને એમએટી મેટ એટલે પાથરનું સીટ એટલે બેસવું ને સીટ એટલે બેસવાની સીટ ગેટ એટલે શું કઈ વસ્તુ આપણને મળે તેને ગેટ એટલે આપણો ઘરનો ગેટ ડેડ એટલે કે વસ્તુ મળી ગયેલું હોય તે મૃત પામેલો વસ્તુ અને ડેડ એટલે આપણો પિતાજી ડીડ એટલે ડૂનું ભૂટકાર અને આ ડી એટલે આપણા કર્મ મેટ એટલે શું કઈ વસ્તુને આપણે આપણે કોઈને મળી આવેલા હોય અને મેટ એટલે હું આપણા ક્લાસમેટ હે ને હેડ એટલે આપણું માઠું અને હેડ એટલે ખડું એટલે હેવ હેઝનું ભૂટકાર હીડ એટલે શું સંતાડી દીધું અને હીડ એટલે કઈ વસ્તુ તરફ ધ્યાન આપવું ફેડ એટલે શું કઈ વસ્તુ ખવડાવવું અને ફેડ એટલે શું ઢુંઢલું ઢુંઢલું થઈ જવું બરાબર ને સેટ એટલે શું ઓકે સેટ એટલે બરાબર ગોઠવવું બરાબર સેટ કરવું બરાબર ને અને આ સેટ એટલે શું આ સેટ એટલે આ સેટ એટલે શું કે બેસો બેસો બેસીઓ બરાબર ને આ પ્રમાણે ઓકે હવે કોમ્પ્રિહેન્શન પર આપણે જોઈ લઈએ ઓકે ફ્રેન્ડ્સ કોમ્પ્રિહેન્શન પણ આપણે જોઈ લઈએ અહીંયા જોઈએ ડાયરેક્ટ આ માય ફ્રેન્ડ આપેલું છે એને વાંચીએ માય ફ્રેન્ડ ફ્રેન્ડનું નામ શું છે કે માય ફ્રેન્ડ ઇઝ સોપી સી ઇઝ સેવન યર્સ ઓલ્ડ કેટલા વર્ષ છે સાત વર્ષ સી ઇઝ ફ્રોમ સ્કોટલેન્ડ કાંઠી છે ફ્રોમ સ્કોટલેન્ડ છે સી ઇઝ થીન એન્ડ ટોલ પટલી છે અને લાંબી છે સી એટલે છોકરીની વાત થઈ છે સોપી ઓકે સી હેઝ ગોટ લોંગ એન્ડ બ્રાઉન હેર કેવો છે લાંબા વાર અને બ્રાઉન એટલે કઠ્ઠઈ જેવા વાર છે

ટેનિસ ઓકે ફ્રેન્ડ્સ નંબર થ્રી નંબર ડઝ સી સ્ટડી જર્મન શું જર્મન વાંચે છે શું તે શું સ્ટડી કરે છે આ તો ફ્રેન્ડ્સ સ્ટડી કરે છે ઓકે નો ડઝ સી સ્ટડી જર્મન નો સી ડઝ નોટ સ્ટડી જર્મન વિચ ઇઝ હર ફેવરેટ કલર ફેવરેટ કલર આપણે ભૂલી ગયા કે શું ફેવરેટ ફૂડ ઇઝ સ્કોચ ફાઇઝ અને ફેવરેટ કલર અહીંયા આપેલું છે કે પિંક ઓકે ફેવરેટ કલર કયો છે તો પિંક ઓકે ડઝ સી લાઇક ડાન્સ ડાન્સ ગમે છે ને ડાન્સ ગમે છે કે નહીં સી લાઇક્સ ડાન્સિંગ વેરી મચ યસ લખવાનું પછી લખવાનું સી લાઇક્સ ડાન્સિંગ વેરી મચ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આ એક્ટિવિટી આપણે કરીએ અને પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું હવે આ જોઈ લઈએ કે અ બોય વોઝ સિટિંગ બરાબર ને આ જોઈ લઈએ સુભાષચંદ્ર બોઝ નેતાજી પણ એનું નામ છે અ બોય વોઝ સિટિંગ એટ ધ ટેબલ નિયર ધ વિન્ડો હી વોઝ ડુઈંગ ઇઝ હોમવર્ક શું કર્યો હતો તો હોમવર્ક કરી રહ્યો હતો ઓકે હોય મધર આક્સ એની મમ્મી પૂછે છે ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ નાસ્તો કર્યો તો બોય સેડ નો હું નાસ્તો કર્યો નથી મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ સર્વ એટલે શું પીરસવું સર્વડ હિઝ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ આપે છે હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ અને તે બ્રેકફાસ્ટ શરૂ જ કરવાનો હતો ડેન અ બેગર કેમ ટુ અને બેગર એટલે ભિખારી આવે છે હી શેર કહે છે પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ કઈ વસ્તુ મને ખાવા માટે આવે ને વસ્તુ મને ખાવા માટે આપ ધ બોય લુકડ એટ ધ બેગર અને આ સુભાષચંદ્ર બોઝ કોને છે બેગરને જોઈ છે હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગરી અને જ્યારે જોઈએ ખરેખર એ બહુ ભૂખો હોય છે અને પુઅર એટલે ગરીબ પણ હોય છે હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર અને પોતાનો નાસ્તો બેગરને આપી દે છે ધ બેગર વોઝ વેરી હેપી ઓકે ધ બોય વોઝ લેટલ નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોસે એ જ તે નાનો છોકરો જે પોતાનું નાસ્તો આપી દે છે બ્રેકફાસ્ટ આપી દે છે તે મોધને શો કોણ બને છે મોઢાને નેતાજી સુભાષચંદ્ર નામે પ્રખ્યાત થાય છે તો આપણે જોઈએ મધર ગેવ હવે ધ્યાન આપજે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર ટો ફોલ્સ મધર આપતી નથી પરંતુ ધ બોય એટલે સુભાષચંદ્ર બોસ અહીંયા આવશે ફોલ્સ ચાલો આગળ જઈએ તો બોય વોઝ સ્ટડીંગ સ્ટડીંગ કરતો હતો આપણે ઉપર જોઈએ ધ બોય ઓઝ ઇટિંગ ઇઝ ટેબલ નહી વિન્ડો હી વોઝ ડુઈંગ ઇઝ હોમવર્ક યસ હોમવર્ક કરતો તો એટલે સ્ટડીઝ કરતો હતો ટુ આવશે ટ્રુ આમાં આવશે ફોલ્સ ચાલો નેતાજી ગેવ ગેવીસ બ્રેકફાસ્ટું ધ બેગર યસ ટુ આવશે ટ્રુ ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ યસ ધ બોય ડિડ નોટ ઇટ કંઈ ખાધું નહીં પણ આપી દીધું ધ બેગર આક્સ ફોર સમ મની તો ફોલ્સ પૈસાનું પૂછ્યું નહીં હવે તમે મેં કહ્યું કે સર આમાં કેમ નથી લખતો આમાં તમારે લખવાનું છે બરાબર ને ઓકે ચાલો ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું ઓકે અઘરી જોઈએ નેક્ આ એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઇક કરો નહીં સમજ પડી હોય તો કમેન્ટ બોક્સમાં લખો ઓકે અને જે વસ્તુ નહીં સમજ પડી તે લખો અને આ વિડીયોને તમારા ઘણા ફ્રેન્ડ્સ સુધી શેર કરો થેન્ક યુ